હેલો, નમસ્કાર મિત્રો. એચએમએસ કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે એકદમ સરસ ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં પણ એકદમ સરસ લીલી મેથી મળવા લાગી છે. તો ચાલો મિત્રો, અત્યારે શિયાળામાં મળતી એકદમ સરસ તાજી અને ફ્રેશ લીલી મેથીને આખા વર્ષ માટે સ્ટોર કેવી રીતે કરવી તેનો વિડીયો આજે તમારી સાથે શેર કરીશું. અને મિત્રો, આ લીલી મેથીને ખૂબ જ ઓછા સમયમાં કેવી રીતે સાફ કરવી તેની રીત પણ જોઈશું. અને મિત્રો, આ લીલી મેથીમાંથી તડકામાં સૂકવ્યા વગર કે પછી ઓવનના ઉપયોગ વગર એકદમ બજાર જેવી કસ્તુરી મેથી કેવી રીતે તૈયાર કરવી તેની રીત પણ આજે તમારી સાથે શેર કરીશું. અને પછી તમારે જો લીલી મેથીનો ઉપયોગ કરવો હોય ને તો તમે ફક્ત 5 જ મિનિટમાં કસ્તુરી મેથીમાંથી લીલી મેથી તૈયાર કરી શકશો. અને પછી તેનો ઉપયોગ મૂઠિયા, થેપલા કે પછી મેથીની કોઈ પણ રેસીપી બનાવવા માટે તમે કરી શકો છો. તો ચાલો મિત્રો, ઘરે એકદમ બજાર જેવી કસ્તુરી મેથી બનાવવાની રીત સાથે લીલી મેથીને આખા વર્ષ માટે સ્ટોર કેવી રીતે કરવી તેનો વિડીયો શરૂ કરીએ. અને મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા એક રિક્વેસ્ટ કરીશ કે મિત્રો, તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે તો તમે તેને એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો તેને એક લાઇક ચોક્કસથી આપજો. અને મિત્રો, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે વધુમાં વધુ શેર કરજો. મિત્રો, ચેનલ પર નવા હોવ તો આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે. તો હવે સૌથી પહેલાં મિત્રો, લીલી મેથીને આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે તમને પહેલો પ્રશ્ન એ થતો હશે કે આપણે મેથી કેવી લેવી જોઈએ. તો મિત્રો, તમને જણાવી દઈએ કે અહીંયા આપણે 1 કિલો જેટલી લીલી મેથીની ભાજી લીધેલી છે. અને મિત્રો, તમારે મેથીની પસંદગી કરતી વખતે આ રીતના જે ગોળ પાનવાળી અને નાના પાનવાળી મેથી આવે છે ને, તેવી મેથીની પસંદગી કરવાની છે. કારણ કે આ મેથીમાં ભરપૂર માત્રામાં સુગંધ હોય છે અને મિત્રો, તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે. તો તમારે આ રીતની મેથીની પસંદગી કરવાની છે. તો હવે આ મેથીની ભાજીને આપણે સાફ કરવા માટે જ્યાંથી મેથી બાંધેલી હોય ને તેનાથી થોડી નીચે, એટલે કે મેથીના મૂળિયાના ભાગને મિત્રો આપણે આ રીતે છરીની મદદથી કટ કરી લઈએ. અને પછી મિત્રો, આપણે આ રીતે મેથીને ખોલી લઈએ. તો હવે છે ને, આપણે આ મેથીના ડાળીનો ભાગ અને પાનનો ભાગ આપણે અલગ કરવાનો છે. તો તેના માટે આપણે મેથીને આ રીતના મિત્રો છૂટી છૂટી રાખી દઈએ. તો હવે આપણે આ મેથીની ભાજીને સાફ કરવા માટે મિત્રો, આ જે ડાળીનો ભાગ છે ને, તેમાંથી આપણે આ રીતે પાનના ભાગને અલગ કરી લેવાનું છે. તો મિત્રો, આપણે ફક્ત આ રીતના જે કૂણા પાન હોય તેને જ આપણે અલગ કરવાના છે. અને તમે અત્યારે કહેશો કે આ તો મેથીની ભાજીને સાફ કરવાની આપણી જૂની અને ટ્રેડિશનલ રીત છે, આમાં નવી રીત ક્યાંથી આવી? તો ચાલો મિત્રો, હવે તમને મેથીની ભાજીને સાફ કરવા માટેની નવી રીત કઈ છે તે પણ તમને બતાવી દઈએ. તો તેના માટે તમારે શું કરવાનું છે? તો મિત્રો, એકદમ સિમ્પલ છે. તમારા ઘરમાં જે આ રીતની ચાયણી કે પછી આપણે ગાજર કે પછી દૂધી ખમણવાની જે ખમણીનો ઉપયોગ કરીએ ને, તેમાં મિત્રો તમારે આ રીતે મેથીની ડાળીને લગાવી દેવાની. અને પછી તમારે આ રીતે હાથની મદદથી તમે નીચેની બાજુએથી આ રીતે મિત્રો ખેંચશો ને, એટલે મેથીની ડાળખીમાંથી એકદમ સરસ તેના પાન અલગ થઈ જશે અને તમે એકદમ સરળતાથી મેથીની ભાજીને સાફ કરી શકશો. તો તમને આ બંને રીત બતાવી છે, જેમાંથી તમને જે રીત પસંદ આવે તે રીતે તમારે મેથીની ભાજીને સાફ કરી લેવાની છે. અને મેથીની ભાજીને સાફ કરતા સમયે જો તેમાં વધારાનું ઘાસ હોય કે પછી કોઈ ખરાબ પાન હોય તો તમારે તેને અલગ કરી દેવાનું છે. તો લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ જ રીતે બાકીની મેથીને પણ એકદમ સારી રીતે સાફ કરી લીધી છે. તો ચાલો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. તો હવે આપણી આ મેથીને આખા વર્ષ માટે આપણે સ્ટોર કરવાની છે. તો તેના માટે જરૂરી એ છે કે આપણે આ મેથીને એકદમ સારી રીતે પાણીથી ધોઈ લેવાની છે. તો તેના માટે આપણે આ રીતના કોઈ મોટા વાસણની અંદર મિત્રો આપણે પાણીને લઈ લેવાનું છે. પછી આપણે તેમાં મેથીને ઉમેરી આ રીતે મિત્રો આપણે હાથની મદદથી સારી રીતે મેથીને ધોઈ લેવાની છે. તો આ રીતે મેથીને ધોઈ લેવાથી તેમાં જે પણ ધૂળ કચરો હશે તે નીકળી જશે. અને મિત્રો, મેથી સારી રીતે ધોવાઈ જાય ને પછી તમારે તેને આ રીતના કોઈ કાળાવાળા વાસણની અંદર રાખી દેવાની છે, જેથી આપણી મેથીમાં રહેલું વધારાનું પાણી પણ નીતરી જાય. હવે આપણે આ મેથીની ભાજી પર રહેલું એક્સ્ટ્રા પાણી આપણે અલગ કરવા માટે આપણે આ રીતનું એક કોટનનું કપડું લીધેલું છે. તો હવે આપણે આ કોટનના કપડાની ઉપર આ રીતે મિત્રો આપણે લીલી મેથીને ઉમેરી દઈએ અને પછી તેને આ રીતે હાથની મદદથી આપણે છૂટી છૂટી પાથરી લેવાની છે. અને આપણે આ મેથીને પાથરવા માટે તમે કોઈ પણ કોટનનું કપડું કે પછી કોઈ પણ કોટનના દુપટ્ટાનો ઉપયોગ કરી શકો છો. અને મિત્રો, આપણી આ મેથી સારી રીતે પથરાઈ જાય ને પછી આપણે તેની ઉપર આ રીતે બીજું કપડું રાખી પછી તેને આ રીતે હાથની મદદથી આપણે ટેપ કરતા જઈને મેથીની ભાજીમાં રહેલું આપણે વધારાનું મેક્સિમમ પાણી કાઢી લેવાનું છે. તો લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને આપણે મેથીની ભાજીમાં રહેલું વધારાનું મેક્સિમમ પાણી કાઢી લીધું છે. તો હવે આપણે કપડાને આ રીતે લઈ લઈએ અને તમે જોઈ શકો છો કે આપણી મેથીની ભાજી એકદમ સારી રીતના કોરી થઈ ગઈ છે. તો હવે આ મેથીની ભાજીને આપણે ચાયણીની અંદર કાઢી લેવાની છે. તો હવે આ લીલી મેથીમાંથી આપણે એકદમ બજાર જેવી કસ્તુરી મેથી એ પણ તડકામાં સૂકવ્યા વગર કે પછી ઓવનના ઉપયોગ વગર આપણે તૈયાર કરીશું. તો હવે મિત્રો, આપણે કસ્તુરી મેથી તૈયાર કરવાના અગત્યના સ્ટેપ પર આવી ગયા છીએ. તો મિત્રો, તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો હવે તમે જુઓ કે આપણે આ મેથીને સૂકવવા માટે કોઈ સાફ ચોખ્ખા કોટનના કપડાની ઉપર આપણે આ મેથીને ઉમેરી દેવાની છે.
અને પછી તેને હાથની મદદથી સારી રીતે આપણે છૂટી છૂટી પાથરી લેવાની છે. અને તમારી મેથી એકદમ સારી રીતે છૂટી છૂટી પથરાઈ જાય ને પછી તમારે તેને ઘરમાં પંખા નીચે લગભગ 1-2 કલાક જેવી રહેવા દેવાની છે. અને મિત્રો 1-2 કલાક જેવું થઈ જાય ને પછી તમારે તેને પંખા નીચે રાખવાની જરૂર નથી. ઘરમાં જ મિત્રો તમારી મેથી લગભગ 24-48 કલાકમાં એકદમ સારી રીતે સુકાઈ જશે. અને મેથીનો લીલો કલર આખા વર્ષ માટે મિત્રો એકદમ સરસ મેન્ટેન રહેશે. અને મિત્રો આ વિડીયોમાં બતાવેલી રીતથી તમને કસ્તુરી મેથી બનાવવામાં થોડો સમય જરૂર લાગશે, પણ મિત્રો તમારી મેથી એટલી સરસ તૈયાર થશે કે તમે બજારમાંથી કસ્તુરી મેથી ક્યારેય નહીં લાવો. તો આપણે આ મેથીને સુકાતા 24 કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણી મેથી એકદમ સારી રીતે સુકાઈ ગઈ છે અને તે આ રીતની ડ્રાય પણ થઈ ગઈ છે. તો હવે આ મેથીને મિત્રો આપણે આ રીતે ભેગી કરી પછી તેને પ્લેટમાં કાઢી લઈએ. તો અહીંયા તમે જુઓ કે આપણી મેથી તો સારી રીતે સુકાઈ ગઈ છે, પણ આપણે તેનો કલર હજુ થોડો ડાર્ક કરીશું અને જો તેમાં થોડો ગણ પણ મોઈસ્ચરનો ભાગ હોય ને તો તે પણ આપણે દૂર કરીશું. તો હવે આપણે આ મેથીમાંથી કસ્તુરી મેથી તૈયાર કરવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેન ગરમ કરવા માટે મૂકેલું છે. તો આપણું પેન સારી રીતે ગરમ થઈ જાય ને પછી મિત્રો તમારે તેમાં આ રીતે મેથીને રાખી દેવાની છે. તો અહીંયા તમારે મેથીને શેકતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે આ રીતના જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનું છે. તો હવે તમારે ચમચાની મદદથી સતત ચલાવતા જવાનું છે અને આ મેથીને મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 15-20 સેકન્ડ માટે અથવા તો પછી 1/2 મિનિટ માટે તમારે તેને ડ્રાય રોસ્ટ કરી લેવાની છે. એટલે કે મિત્રો તમારે આ મેથીની ભાજીને શેકવાની છે. તો મેથીની ભાજીને આ રીતે ડ્રાય રોસ્ટ કરવાથી તેમાં જે પણ મોઇસ્ચરનો ભાગ હશે તે દૂર થઈ જશે અને મિત્રો આપણી એકદમ બજાર જેવી કસ્તુરી મેથી તૈયાર થશે. તો આપણે આ મેથીને શેકાતા 1/2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેનો કલર પહેલા કરતાં ચેન્જ થઈ ગયો છે. અને મિત્રો આપણે એકદમ બજાર જેવી કસ્તુરી મેથી તૈયાર થઈ છે. તો હવે બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ મેથીને આપણે નીચે ઉતારી લઈએ. તો અહીંયા મિત્રો આપણી એકદમ બજાર જેવી કસ્તુરી મેથી ઘરે જ બનીને તૈયાર છે. અને મિત્રો મેથી સારી રીતે ઠંડી થઈ જાય પછી તમારે તેને આ રીતના કોઈ સાફ અને ચોખ્ખા એરટાઇટ કન્ટેનરની અંદર ભરીને મિત્રો તમે તેને ફ્રીજના ઉપયોગ વગર બહાર જ લગભગ 1 વર્ષ સુધી સાચવી શકો છો, એટલે કે તમે તેને સ્ટોર કરી શકો છો. તો હવે મિત્રો તમને એવો પ્રશ્ન થતો હશે કે આ તો કસ્તુરી મેથી બનાવી, આમાંથી લીલી મેથી કઈ રીતે બનશે અને આપણે તેનો યુઝ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો ચાલો હવે તમને તે પણ બતાવી દઈએ. તો તેના માટે તમારે એક વાસણની અંદર હલકું ગરમ પાણી લેવાનું, એટલે કે તમે હાથથી ટચ કરી શકો ને એવું ગરમ પાણી તમારે લઈ લેવાનું છે. અને પછી આ ગરમ પાણીની અંદર તમારે જેટલી મેથી યુઝ કરવી હોય એટલી તમારે ઉમેરી દેવાની છે. અને હવે આ મેથીને મિત્રો આપણે આ રીતે પાણીની અંદર લગભગ 4-5 મિનિટ માટે પલાળવા દઈએ. અને 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી એકદમ ફ્રેશ લીલી મેથી તૈયાર છે. અને મિત્રો આ મેથીનો ઉપયોગ તમે ભાખરી, મૂઠિયા, થેપલા કે પછી મેથીની કોઈ પણ રેસીપી બનાવવા માટે કરી શકો છો. તો અહીંયા તમે જોયું ને કે લીલી મેથી અને કસ્તુરી મેથીમાં કોઈ જ ડિફરન્સ નથી. આપણે કસ્તુરી મેથીને તૈયાર કરતા 2 દિવસ જેટલો સમય લાગે છે અને પછી તમારે જ્યારે તેમાંથી લીલી મેથીની જરૂર હોય તો તમે ફક્ત 5-5 મિનિટમાં લીલી મેથીને તૈયાર કરી શકો છો. અને પછી તેનો ઉપયોગ ભાખરી, મૂઠિયા, થેપલા કે પછી મેથીની કોઈ પણ રેસીપી બનાવવા માટે કરી શકો છો. તો અત્યારે મિત્રો ઠંડીની સિઝનમાં માર્કેટમાં એકદમ સરસ લીલી મેથી મળી રહી છે. તો તમે પણ અત્યારે આ લીલી મેથીમાંથી કસ્તુરી મેથી તૈયાર કરી તમે તેને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. અને મિત્રો બિલીવ મી, મેથીનો એકદમ સરસ લીલો કલર અને તેની સુગંધ આખા વર્ષ માટે એકદમ સરસ મેન્ટેન રહેશે. અને જો મિત્રો તમને અમારી આ લીલી મેથીમાંથી કસ્તુરી મેથી તૈયાર કરી તેને 1 વર્ષ સુધી સ્ટોર કરવાની રીત સારી લાગી હોય તો મિત્રો વિડીયોને 1 લાઇક ચોક્કસથી આપજો. સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો. અને જો તમે આ ચેનલ પર નવા હો તો આવી બીજી નવી નવી રેસીપીઓ જોવા માટે HMS કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરજો, જેથી આવી જ બીજી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. અને મિત્રો તમને આપણી આ લીલી મેથીમાંથી કસ્તુરી મેથી તૈયાર કરી તેને આખા વર્ષ માટે સ્ટોર કરવાની રીત કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો મિત્રો આપણે ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.